જંબુસર તાલુકાના વેડેજ ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યા વકરી છે. હવેલી ટપ્પા વિસ્તારમાં નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. નલ સે જલ યોજના વેડેજમાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. તેમાં ગામના આગેવાન અને પંચાયતના સભ્ય ભરતભાઈએ જણાવ્યું કે પંચાયતના જવાબદારો અને સરપંચ તેમજ ભાજપા પાર્ટીના ગામના આગેવાનો વર્ષોથી પાણી આવતું નથી છતાં બિલકુલ ધ્યાન આપતા નથી. વોર્ડ વિસ્તારની બહેનોએ માટલા ઠાલવી મીઠા પાણી માટે ભારે રોષ ઠાલવ્યો હતો. ગામના કૂવામાંથી કે નળ દ્વારા આવતા પાણીમાં પણ લીલ અને ગંદકી જોવા મળી રહે છે, તેમજ પીળું અને લીલું પાણી જોવા મળે છે, જે ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કોઈ મોટી બીમારી પણ થઈ શકે તેવી શક્યતા રહેલી હોય જોખમ ટાળવા તંત્રને ત્વરિત નિકાલ કરવા જણાવાયું હતું. બીજી બાજુ પિલુદરા જવાના દાંડી માર્ગ પર આવેલા ફળિયા પાસે ગામની ગટરનું ગંદુ પાણી અને મરી ગયેલા પશુ નાખવામાં આવતા હોય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. વેડજ ગામના ચમાડિયા વગામાં બોરમાંથી હેન્ડપંપ દ્વારા જમીનમાંથી પાણી કાઢતા પીળા અને ઓરેન્જ જેવા કલરનું પાણી બહાર આવી રહ્યું છે, જે નજીકમાં આવેલી કંપની અને કેનાલના પ્રદૂષિત પાણીના ઉભરાતા કારણે સંભવી શકે એવું ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું છે. ચમાડિયા વગામાં પેટ્રોલ જેવા કલરના પીળા પાણીનો વપરાશ મજબૂરીથી વાપરવો પડે છે. ભર ઉનાળે પાણી નહીં મળવાના કારણે વપરાશ કરવો પડતો હોય લોકો તેમજ પશુઓમાં ચામડીના રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે. આ જટિલ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. આ બધી વાહિયાત વાતો છે. બીજું કે ખરેખર અમારા ગામની અંદર જે કંઈક વ્યથા છે ને એ પાણીની બહુ ખૂબ મોટી સમસ્યા છે, અને એ આવનાર દિવસની અંદર છે ને લોકો ખરેખર રોગચાળાથી મરી જશે, એનો જવાબદાર તંત્ર રહેશે. બીજી વસ્તુ કહું છું કે અહીંયા આગળ જે પાણીનો ટાંકો છે જનીની અંદર બને આજે બી કાર્યરત નથી, એના માટે શું છે અને કોણ જવાબદાર છે? કેમ નથી એ લોકો ચાલુ કરતા? પાણી પાણી આવે છે નથી ચાલુ કરતા, પણ કેમ નથી ચાલુ કરતા? અમને આજે બી આજે એક આપણે એક પ્રેસ માધ્યમના રૂપિયાથી તમને કહું છું કે અમારા ગામની અંદર નથી મળતું. પિરુદા કાલીની અંદર જનોનું પાણી મળે છે ને અમારા ગામની અંદરથી નથી મળતું, તો શું આવા માધ્યમના નેતાઓના અંદર પેટની અંદર તેલ નથી રહેતો? છે વેળાથી ફર્યું છે, અમે પહેલાં જ ફર્યા રહીએ. અમારે પીવાનું પાણી બે વર્ષથી અમને એટલી તકલીફ પડ્યા છીએ. 2 કિલોમીટર ઘોઘો પાણી ભરવા જાય છે, તાપમાં તો તાપમાં કંઈ જે હતી ચાલુ હોય તે હતી ભરી લઈએ, અને ના ચાલુ હોય તો બંધ કરી દઈએ, પછી પીએ છું. પછી ના છૂટકે અમે આમ તેમ બધેથી પંપેથી પાણી વહી લઈએ છીએ અને બધા પીવે છે બરાબર. અને અમારે ફર્યા પાણી આ કૂવાનું સારું આવતું નથી વેળા જ ગમે. શું થાય એમાં તકલીફ છે? પાણી પીરું આવે, લાલે આવે, પીછોય આવે, કબૂતરના માથે તૂટી તૂટીને અંદર આવા છે નરજમય, અને પીછો તો દરરોજ આવા જ છે, લીલે આવા છે, બધું જ આવા છે. પણ કોઈ એ જ નહીં કરતું. ન્યુ શિલ્પ ઉત્સવ. ન્યુ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ્ફ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યુ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યુ શિલ્પ ઉત્સવ.